જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હમણાં આપણે એક્સેલન્ટ કટ અને જે પોઈન્ટર હીરા છે એને વિશે આપણે થોડીક માહિતી લીધી હતી બેઝિક. બટ જો તમારે અત્યારે ટ્રિપલ એક્સનું કટિંગ કરવું હોય અને સારા એવો પોઈન્ટર હીરા જાણવા હોય તો એની માટે સૌથી પહેલાં આપણે કે કટિંગ જાણવું અગત્યનું છે કે કયા ટાઈપનું કટિંગ આવે છે ડાયમંડનું એને રિલેટેડ. લાઈક અત્યારે આપણે સરીન એડવાઇઝર 7.0 છે, અત્યારે તો આપણે 7.0 આવી ગયો છે, બટ આપણે યુઝ કરીએ છીએ એડવાઇઝર 5.3 પ્રોફેશનલ. તો આ ડાયમંડની અંદર તમે જોઈ શકો છો કે આપણે આ પાસે એક રફ છે એની અંદર આપણે પ્લાન બેસાડશું કે એ પ્લાનમાં કેટલો ફરક પડે છે. લાઈક કે એક્સેલન્ટ કટ છે, વીજી કટ છે અને ગુડ કટ છે, તો એને ડિફરન્સ આપણે ટાઈપના યુઝ કરીને આપણે કઈ રીતના શેપ વાઇઝ ડાયમંડ જે આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકવાના છીએ તો તેને રિલેટેડ જોઈશું. અત્યારે આપણે સરીનમાં એક પ્લાન બેસાડશું. લાઈક તમે આ પ્લાન તો જોયો કે આખો હીરો 1 કેરેટ અને 40 સેન્ટનો છે. હવે આપણે એને એક્સેલન્ટ કટમાં બનાવેલો છે. હવે તમે જોયો એમ કે પ્લાન અત્યારે હું ડિલીટ મારીને નવો મેકેબલ બેસાડું છું જે એક્સેલન્ટ કટમાં બેસશે, ત્યાર પછી વીજી કટમાં બેસશે અને ગુડ કટમાં બેસશે. તો તમે જોયું એમ કે અંદર તમને ધાર ક્રાઉન એમાં ઘણો ફરક દેખાય છે કે ડાયમંડના પેરામીટર પણ ચેન્જ થઈ ગયેલા છે. લાઈક સૌથી પહેલાં આપણે એક્સેલન્ટ GIA એક્સેલન્ટ કટમાં વાત કરીએ તો એમાં 53 સેન્ટ અને 6 દોરાનો આવે છે. ત્યાર પછી વેરી ગુડ કટમાં જોઈએ તો 57 સેન્ટ 4 દોરા. તમે જોયું એમ કે પહેલાં કરતાં વજન ઘણું વધાયું છે અને ત્યાર પછી ગુડમાં ઘણું વજન વધ્યું છે. બટ તમને આ શેપ જોવો, તમે ડાયમંડનો શેપ જોવો તો ડાયમંડ તમને એક્સેલન્ટ કટમાં જ વધારે સારો એવો દેખાડશે. જો આપણે આમાં જોઈએ તો 60 સેન્ટ અને 6 દોરાનો, એટલે આ બહુ વધારે વજનવાળો કહેવાય. લાઈક 7 સેન્ટ પ્લસ થયું પણ આપણે કહી શકીએ, જે તમે જોઈ શકો એમ. લાઈક આ ડાયમંડ છે તો ગુડ કટમાં કેવી રીતે એનું ક્રાઉન થાય છે, ત્યાર પછી વેરી ગુડ કટમાં કેવું ક્રાઉન એંગલ છે, ધાર કેવી છે જુઓ પતલી થતી, અને એક્સેલન્ટ કટમાં એકદમ પતલી ધાર અને એકદમ શાઇનિંગ વાળો ડાયમંડ તમને આમ જોવો ગમે એવો ડાયમંડ બની જાય છે. તો આ ડિફરન્સ છે ત્રણે ત્રણ કટમાં, કે એક્સેલન્ટ કટ છે, આ વીજી કટ છે અને આ ગુડ કટ વચ્ચે કે કેવા ડિફરન્સના કટિંગ બને છે. તો આ સરીન પ્લાન લે છે. લાઈક કે તમે અમુક પોઈન્ટર હીરા 60નો પોઈન્ટર હીરો આવતો હોય તો આના ડોલર તમે જોઈ શકો એમ, ડોલર વધી ગયા. તો આનો એક્સેલન્ટ કટનો આપણે લેવો એની કરતાં આપણે ડી કલર IF હોય તો આપણે ગુડ કટમાં લેવો સારો, કારણ કે આના ડોલર તમે જુઓ તો 4,636 ડોલર છે, જ્યારે ઓલાના છે 4,104 ડોલર. તો આ કન્ફર્મ માહિતી થઈ કે આપણે ડાયમંડમાં જેમ પણ આપણે કટું બદલે એમ પણ એની પ્રાઇસ રેટ ચેન્જ થતી હોય છે. તો આ તમને આઈડિયા આવી જવો પડે કે કયા ડાયમંડ